हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। टुडे वी विल लर्न द एक्सरसाइज ऑफ लेसन नंबर 3। लास्ट पीरियड में आपणे ट्रांसलेशन मित्रों कम्प्लीट कर्यो, आजे आपणे तेनी एक्सरसाइज जोईशुं। सौ प्रथम एक्सरसाइज नंबर बी जोईए तो मार्क ट्रू ओर फॉल्स फॉर धीस सेंटेन्स, यूज टी फॉर ट्रू एंड एफ फॉर फॉल्स। એટલે કે જે ખોટું વિધાન છે એના માટે આપણે એફ લખવાનું છે અને સાચું વિધાન છે એના માટે ટી લખવાનું છે। પ્રથમ સેન્ટેન્સ જોઈએ તો અમિત લિવ્સ ઇન આસામ, કે અમિત આસામમાં રહે છે, તો વાક્ય કેવું છે મિત્રો? ફોલ્સ છે, કારણ કે અમિત ગુજરાતમાં રહે છે, આસામમાં તેના મિત્ર ભૂપેનના ત્યાંથી ગયો છે, તો અહીં આપણે ફોલ્સ લખીશું। ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ, તો હા મિત્રો વિધાન સાચું છે, માટે આપણે ટી કરીશું। ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન, કે ગીર ફોરેસ્ટ એ લાયન માટે શું છે મિત્રો? ખૂબ જ જાણીતું છે, તો સાચું છે, માટે અહીં આપણે ટી લખીશું। આસામ લાઈઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા, તો એ વિધાન પણ સાચું છે, માટે આપણે ટી કરીશું। અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ એલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, કે અમિત અને ભૂપેન બ્રહ્મપુત્રા રિવરના કિનારે ચાલી રહ્યા છે, તો એ આપણે શું લખીશું? ટ્રુ લખીશું, બરાબર। હવે રાઇટ હુ સીટ એન્ડ હુ લિસન, કે કોણ બોલે છે અને કોને કહે છે લખો। Why are all the trees so tall, કે શા માટે જ આટલા મોટા ઝાડ ઊંચા છે, તો એમાં આપણે અમિત અને ભૂપેન લખીશું, કે આ વાક્ય અમિત બોલે છે અને ભૂપેનને પૂછે છે। He is going to attack us, કે તે આપણા ઉપર એટેક કરવા જઈ રહ્યો છે, તો આ વાક્ય કોણ બોલે છે મિત્રો? ભૂપેન બોલે છે અને અમિતને કહે છે। વિલ વી સી એની એલિફન્ટ, કે શું આપણે કોઈ એલિફન્ટને જોઈ શકીએ છીએ? આવું કોણ બોલે છે? તો અમિત બોલે છે અને ભૂપેનને કહે છે। ઇટ્સ એન એલિફન્ટ, કે આ હાથી છે, આવું કોણ કહે છે? ભૂપેન બોલે છે અને અમિતને કહે છે, કે જ્યારે એમને જંગલમાં એક મોટું ક્રેચર દેખાય છે ત્યારે ભૂપેન ઓળખી જાય છે કે આ હાથી છે। એક્સરસાઇઝ નંબર ડી જોઈએ તો ટીક કરેક્ટ ઓપ્શન, કે જે સાચો ઓપ્શન છે એમાં આપણે શું કરવાનું છે? ટીક કરવાનું છે। આસામ હેઝ અ લોટ ઓફ ટ્રી બીકોઝ ઇટ હેઝ, કે આસામ કે લોટ ઓફ ટ્રી છે અને શું કારણ છે? તો આસામમાં શું થાય છે મિત્રો? રેન, એમ કે ખૂબ જ લોટ ઓફ રેન એટલે કે વધુ વરસાદ પડે છે, એન્ડ અ ફર્ટાઇલ સોઇલ, અને ત્યાંની જે જમીન છે એ કેવી છે? ખૂબ જ ફળદ્રુપ છે। ધ ક્રાય ઓફ એલિફન્ટ્સ ઇઝ કોલ્ડ, કે એલિફન્ટનો જે અવાજ છે એને શું કહેવામાં આવે છે? કે બાવ બાવ, ટ્રમ્પેટ કે ટ્રેમ્પેટ, તો ટ્રમ્પેટ કહેવામાં આવે છે, ટી આર યુ એમ પી ઈ ટી। વિચ ઓર્ગન્સ ઓફ એલિફન્ટ્સ ઇઝ મોસ્ટ પાવરફુલ, કે એલિફન્ટનું કયું જે અંગ છે એ ખૂબ જ પાવરફુલ હોય છે, એમાં વધુ શક્તિ હોય છે? ટંગ કે ટ્રંક, તો શું આવશે મિત્રો? ટ્રંક આવશે। ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ, કે ભૂપેને ખૂબ મોટો અવાજ કર્યો, શેના વડે? અ ગન, અ બિગ બલૂન, કે અ પેપર બેગ, તો શેનાથી અવાજ કર્યો? તો અ પેપર બેગ। અમિત લિવ્સ ઇન ખાલી જગ્યા, કે અમિત ક્યાં રહે છે? આસામમાં રહે છે કે ગુજરાતમાં રહે છે? તો ગુજરાતમાં રહે છે। એક્સરસાઇઝ નંબર ઈ જોઈએ તો આન્સર ધીસ ક્વેશ્ચન, કે પૂછેલા પ્રશ્નોના શું કરવાના છે? આપણે જવાબ આપવાના છે।
विच ट्री लीव्स आर ग्रोसी, कि क्यों जे झाड़ है एना पान खूब ज लीस्सा हो। तो अपने पाठ में मित्रों बनाना ट्री विषे बात करी कि एना उपर एंड शू करे छे, स्केट करे छे, एटले कि खूब ज लीस्सू हो ऊपर चढ़े छे अने नीचे पड़े छे। तो आपणे एनु विच ट्रीना आंसर में शू लखीशू के बनाना प्लांट्स, बराबर, के द लीव्स ऑफ द बनाना प्लांट्स आर ग्रोशी। ग्रोशी एटले कि जे जल्दी थी स्लीपी लपसी जवाय तेवुं। वॉट डीड भूपेन टेल अबाउट आसाम, के आसाम विषे भूपेननू शू कहेवुं छे। तो भूपेन सेड दैट, भूपेन शू कहे छे कि आसाम गेट्स लॉट्स ऑफ रेन, ध सॉइल इज फर्टाइल एंड सो दे हैव थीक फॉरेस्ट। के आसाम विषे भूपेन कहे छे कि आसाम में खूब ज वधु वरसाद पड़े छे, एनी जमीन खूब ज फर्टाइल एटले कि फलद्रुप छे, अने तेथी त्या खूब ज घटादार वृक्षों आवेला छे। अमित वॉज एक्साइटेड बिकॉज, के अमित शा माटे खूब एक्साइटेड छे, एनु कारण शू छे। तो अमित वॉज एक्साइटेड बिकॉज ही हेअर्ड द ट्रम्पेट ऑफ एन एलिफंट, कारण के एने एलिफंटनो अवाज सांभळवा मळ्यो तेथी ए खूब ज एक्साइट थई गयो, बराबर, कारण के एने क्यारे एनी लाइफमां जीवतो हाथी जोयो हतो नहीं, तेथी ते अवाज सांभळीने खूब खुश थई गयो कि मने हाथी जोवा मळशे। वॉट डीड भूपेन पुल आउट ऑफ हिज पॉकेट, के भूपेन तेना पॉकेटमांथी शू काढे छे। तो भूपेन पुल आउट अ बिग ब्राउन पेपर बेग फ्रॉम हिज पॉकेट, के एना खिस्सामांथी ते एक ब्राउन कलरनी पेपर बेग काढे छे। ध एलिफंट ट्रम्पेट लाउडली बिकॉज, के एलिफंट केम मोटी मोटीथी बोलवा लाग्यो एनु कारण शू हतुं। बिकॉज ही हेअर्ड द वॉइस ऑफ भूपेन एंड अमित एंड स्मेलेड देम, के एने भूपेन अने अमितना अवाजने साभरी लीधो हतो अने तेमने सूंघी पण लीधा हता कि आजूबाजू कोई छे एवो एने ख्याल आवी गयो, तेथी ते खूब ज गुस्सामां आवी अने एम के मोटा मोटा अवाजे बोलवा लाग्यो। वॉट डीड द एलिफंट मिस्टेक द साउंड ऑफ द पेपर बेग फॉर, અહીં મિત્રો જુઓ સરસ પ્રશ્ન પૂછ્યો છે આપણને કે જે પેપર બેગનો અવાજ આવ્યો એને સમજવામાં હાથીએ શું ભૂલ કરી? તો ધ એલિફન્ટ મિસ્ટુક, બરાબર, અહીં આપણને ડીડ વડે પ્રશ્ન પૂછ્યો છે, માટે આપણે મિસ્ટેકનું મિસ્ટુક કરીશું। મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન, કે જે અવાજ આવ્યો એ શું સમજો કે આપણે ભૂપેને ફોડી હતી બેગ, પરંતુ એને લાગ્યું કે આ બંદૂકની ગોળીનો અવાજ આવ્યો, બરાબર, તેને સમજવામાં ભૂલ થઈ। હુજ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર, અને હાઉ ડુ યુ નો, કે કોનો સૌથી વધુ શું કહેવા માગે છે અહીંયા, કે કોનો સૌથી સાંભળવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે અને આવું તમે કઈ રીતે કહી શકો? તો આપણે જાણીએ છીએ મિત્રો પાઠમાં આપણને એલિફન્ટને સાંભળવાની શક્તિ વિશે વાત કરી છે, એટલે કે ધ એલિફન્ટ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર બીકોઝ હી હેયર્ડ ધ વોઇસીસ ઓફ ધ બોઇઝ ફ્રોમ ધ ફાર અવે, કે એ બે મિત્રો ખૂબ જ દૂર હતા છતાં પણ એમનો અવાજને શું કરે છે એમ કે સાંભળી લે છે। વિચ પાર્ટ્સ ઓફ ધ ઇન્ડિયા ઇઝ આસામ ઇન, આસામ એ ઇન્ડિયાના કયા ભાગમાં આવેલું છે? તો આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા, બરાબર।
list out seven things related with forest. के जंगल ने रिलेटेड सात वस्तुओं ने अपने नाम लखवाना छे कि आपने जंगल में कई कई वस्तुओं जोवा मले छे. तो अहीं जोईए तो कई कई वस्तु आवशे मित्रों. रिवर्स छे जंगल में, ट्रीज छे, एनिमल्स छे, बर्ड्स छे, इन्सेक्ट छे एटले कि जीवजंतुओना, बसीस छे, क्रीपर्स छे, बराबर. आ बधा प्राणीओ अने वस्तुओ आपणने त्यां जोवा मळे छे. एना पछीनी आपणे एक्टिविटी नंबर सेवन जोईए तो અહીં આપણને હાથી વિશે એક પેરેગ્રાફ આપ્યું છે કે ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ્સ ઓન ધ અર્થ. મેમલ્સ એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી કે જેઓ બચ્ચાને જન્મ આપે છે અને દૂધ પાય છે, એવું પૃથ્વી પરનું મોટામાં મોટું પ્રાણી છે. હિઝ વેઇટ ઇઝ અબાઉટ 4,989 kg. કે તેનું વજન કેટલું હોય છે આશરે? તે 4,989 કિલોગ્રામ. હી ઇટ્સ કે તે શું ખાય છે? તો પછી તો ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. બાર્ક્સ એટલે કે જે ઝાડની છાલ હોય છે તે, બરાબર. લીવ્સ એટલે પાંદડા, ઘાસ, ફ્રૂટ, આ બધું ખાય છે. હી સ્પેન્ડ્સ 16 hours અ ડે ફોર ઇટિંગ. કે આખા દિવસના 24 કલાકમાંથી 16 કલાક ખાવામાં બગાડે છે. હી ઇટ્સ 224 kg. કે આખા દિવસમાંથી કેટલું ખાય છે? 224 kg, બરાબર. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બુલ. કે જે મોટી થઈ ગયેલી જુવાન જે એમની સ્ત્રીલિંગમાં આવતી વસ્તુ છે એને શું કહેવામાં આવે છે? બુલ કહેવામાં આવે છે. અને ધ એડલ્ટ પુલ્લિંગમાં જે હાથી છે એને બુલ કહેવામાં આવે છે. અને જે હાથણી છે, ફિમેલ એટલે હાથણી, એને કાઉ કહેવામાં આવે છે. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ કાફ. કે એને એનું પાછળડું નાનું કહેવામાં આવે છે કે બચ્ચું. હિઝ આઈઝ સાઇટ ઇન ધ પુઅર. કે એની આંખોની શક્તિ ખૂબ જ જોવાની ઓછી હોય છે. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 kilometers અવે. કે કોઈ પણ વસ્તુ એનાથી 3 to 5 kilometers આપણે દૂર હોઈએ તો પણ એ આપણને સૂંઘી શકે છે. હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ. કે બધા જ પ્રાણીઓમાં સૌથી મોટું માઇન્ડ, બ્રેઇન એટલે કે એનું મગજ, સૌથી મોટું મગજ ધરાવે છે. His sound is reflect as a grunt, purrs, bellow, whistle and trumpet. કે આ બધા નામ એના અવાજને આ બધા નામે ઓળખવામાં આવે છે. His lifespan is up to 70 years. કે કેટલા વર્ષ આથી જીવે છે? તો 70 વર્ષ ઉપર જીવે છે. Elephant's trainer is called મહંત. કે જે એલિફન્ટને ટ્રેન કરે છે એને શું કહેવામાં આવે છે? મહંત કહેવામાં આવે છે. એલિફન્ટ કેન હિયર બાય ફિલિંગ્સ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. કે આપણે જ્યારે એનાથી ખૂબ જ દૂર ચાલતા હોઈએ તો પણ જે આપણો જમીન ઉપર જે આપણા પગ પડે છે એના વાઇબ્રેશન ઉપરથી એને ખ્યાલ આવી જાય છે કે એના આજુબાજુ કોઈ ફરે છે. તો જે આ પેરેગ્રાફ મિત્રો આપણે જોયો એના આધારે હવે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. કે વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ. કે એલિફન્ટનું વજન કેટલું હોય છે? તો અબાઉટ 4,989 kg, બરાબર. 4,989 kg જેટલું હોય છે. હાઉ મેની અવર્સ ડઝ ધ એલિફન્ટ સ્પેન્ડ ફોર ધ ઇટિંગ. કે ખાવામાં એ કેટલો ટાઈમ બગાડે છે, કેટલા કલાક કાઢે છે? તો એન એલિફન્ટ સ્પેન્ડ 16 hours અ ડે ફોર ઇટિંગ. હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે. કે કેટલું એમ કે ખાવાનું તે ખાય છે? તો ધ એલિફન્ટ ઇટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ.
અને એમ કે જે ઝાડની છાલ છે તે બધું ખાય છે. વોટ ડઝ એન એલિફન્ટ ઈટ? કે એલિફન્ટ શું ખાય છે? અને હાઉ મચ ફૂડ ઈટ? અહીં આથી આપણને ધ એલિફન્ટ ઈટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક. બરાબર, કે શું શું ખાય છે? કે ઝાડની છાલ ખાય છે અને ગ્રાસ ખાય છે, લીવ્સ ખાય છે. હાઉ મેની ઇયર્સ કેન એન એલિફન્ટ લીવ? કે કેટલા વર્ષ આથી જીવે છે? તો એન એલિફન્ટ લીવ્સ અપ ટુ 70 યર્સ. બરાબર, 70 વર્ષ ઉપર જીવે છે. વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ્સ એલિફન્ટ સાઉન્ડ? કે એલિફન્ટ જે બોલે છે એને કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો પર્સ, બિલોવ્સ, વિસલ, ગ્રાન્ટ્સ એન્ડ ટ્રમ્પેટિંગ. બરાબર, આ બધા નામોથી એને ઓળખવામાં આવે છે. હુ ટ્રેન્સ ધ એલિફન્ટ? કે એલિફન્ટને ટ્રેન કોણ કરે છે? તો મહંત કહેવામાં આવે છે, જે એલિફન્ટને દરેક રીતે ટ્રેન કરે છે. નીચેની એક્સરસાઇઝ નંબર 7ની આપણે બી એક્સરસાઇઝ જોઈએ. તો વોટ વિલ ધ સ્પીક? ફાઇન્ડ આઉટ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇન ધ બ્લેન્ક્સ. કે આપણને અહીં બ્રેકેટ આપવામાં આવ્યો છે કે આ જે વાક્યો આપ્યા છે એ આપણે સાંભળીશું તો એના પછી કયું એક્સપ્રેશન આપણે પસંદ કરીશું. કે રિયા મિસ ધ ટ્રેન? કે રિયા ટ્રેન ચૂકી જાય છે, તો આપણે આ ઉપરથી શું પસંદ કરી લખીશું? કે ઓ ગોડ. અથવા તો આપણે ઓ નો પણ લખી શકીએ. મારિયા સીઝ એન એક્સિડન્ટ. મારિયા શું કરે છે? એક એક્સિડન્ટ જોવે છે, તો એના માટે આપણે શું લખીશું? ઓ ગોડ. બરાબર, અહીંયા પણ આપણે આ બંનેને એકબીજા માટે યુઝ કરી શકીએ છીએ. કે ઓ ના, અરે ના, આવું થવું જોઈએ નહીં, તો અહીંયા પણ યુઝ કરી શકીએ છીએ ને અહીંયા પણ. બરાબર, બ્રેકેટમાં તમને કેટલા એક્સપ્રેશન આપ્યા છે, તો જો 4 માટે 4 જ આપ્યા હોય તો આપણે યોગ્ય પસંદ કરીને લખવાનું છે. પણ જો આ બંને આપ્યા હોય તો બંને આપણે બંને સેન્ટેન્સમાં લખી શકીએ છીએ. લીલા સીઝ અ બ્યુટિફુલ ફ્લાવર્સ. કે લીલા બ્યુટિફુલ ફ્લાવર્સ જોવે છે, તો આપણે શું બોલી જઈશું? હાઉ બ્યુટિફુલ, કેટલું સુંદર છે. આશા ગીવ્સ અ ગુડ આઈડિયા. કે આશા એક સરસ વિચાર આપે છે, તો વોટ અ વન્ડરફુલ આઈડિયા. કે કેટલો સરસ વિચાર છે. જીગર વિન્સ ધ રેસ. કે રેસ જીતી જાય છે, તો આપણે શું કહીશું? બ્રેવ. અહીં જો આપણને કોંગ્રેચ્યુલેશન આપ્યું નથી. કોંગ્રેચ્યુલેશન આપ્યું હોય, ગુડ જોબ આપ્યું હોય કે એક્સેલન્ટ આપ્યું હોય તો એનો પણ અહીંયા આપણે યુઝ કરી શકીએ છીએ. પણ અહીંયા આપણને બ્રેવો આપ્યું છે, માટે અહીંયા આપણે બ્રેવો લખીશું. જોયા સીઝ અ ડાયનાસોર્સ પિક્ચર્સ. કે જોયા ડાયનાસોરનું ચિત્ર એમ કે જોવે છે, તો ડાયનાસોર કેવું હોય છે? ખૂબ જ મોટું હોય છે, માટે આપણે શું બોલીશું? શો હ્યુઝ. બરાબર, બહુ જ મોટું. અહીં નીચેની એક્ટિવિટી 8માં મિત્રો આપણને હાઉ મેની વડે જે ઉપરના બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે એમનો યુઝ કરીને પ્રશ્નો બનાવવાના છે, અને અહીં જે આપ્યું છે એના જવાબો છે આપણાના. બરાબર, એના આધારે બનાવવાના છે. ફોર એક્ઝામ્પલ, આપણે હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર. કે એક વર્ષમાં કેટલા મહિના હોય છે? તો જુઓ, અહીં જવાબ આપેલો છે 12. બરાબર, વર્ષના મહિના કેટલા હોય છે? 12 હોય છે. હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક.
कि वीक में दिवस केटला होय छे तो 7. हाउ मेनी हवर्स आर देर इन अ डे, बराबर के एक दिवस में केटला कलाक होय छे तो 24. हाउ मेनी मिनिट्स आर देर इन अ हवर्स, के एक कलाकनी मिनिट केटली होय छे तो 60 मिनिट. आ आपणे बनावेलू छे मित्रों के हाउ मेनी वीक्स आर देर इन अ मंथ, बराबर के मंथ में केटला वीक होय छे तो 4. बराबर आ रीते तमे अलग अलग रीते बनावी शको छो के हाउ मेनी डेज इन द इयर्स, के वर्ष में केटला दिवसों होय छे तो 365. अहींया तमे आ एक्शन बनाई अने लखी शको छो. एना आगळनी आपणे एक्सरसाइज जोईए बी, तो એમાં પણ આપણે જોઈ ચિત્ર જોવાનું છે અને એના આધારે પૂછેલા પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે કે હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ. તો અહીં પિક્ચર્સમાં જુઓ આપણને કેટલા કપ આપ્યા છે મિત્રો, 3 આપ્યા છે. તો ધેર આર 3 કપ્સ ઇન ધ પિક્ચર્સ. હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ, કે બીજા નંબરના કપમાં કેટલી આઈસ્ક્રીમ છે. તો જુઓ અહીંયા મિત્રો આપણને 200 ml આપ્યું છે તો ધેર ઇઝ અ 200 ml આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ. હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ 3rd કપ. અહીં આપણને જુઓ 3rd કપ આપ્યો છે, 15 ml છે અને રૂપીસ છે 10. તો આપણે કેટલી અમાઉન્ટ ચૂકવવી પડશે, 10 રૂપીસ. તો આઈ વિલ પે રૂપીસ 10 ફોર ધ 3rd કપ. બરાબર. આજે મિત્રો આપણે આટલે સુધી એક્સરસાઇઝ જોઈશું, આગળની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.